भारतीय લશ્કરના જવાનો ઉપર એક અણધારી આ ફતાવી પડી। વિપત પડતા ભારતીય સૈન્ય તકલીફમાં મુકાયો। ત્યારે કચ્છની 300 હિંમતવાન મહિલાઓ મેદાને પડી। કોઈએ રોતા બાળ મેલિયા, કોઈએ નાના છોરોને કોરણે મૂક્યા, કોઈએ ભરથારને પૂછવાની રાહ ન જોઈ, કોઈએ માવતરની એક પણ ન સાંભળી। સાસુએ રસ્તો રોક્યો તો ઉમરો ઠેકીને નીકળી પડી। હાથમાં પાવડા ત્રિકમને તગારા, મનમાં એક જ રથ, માતની આંખ પડી છે। આજ તો માં ભૂમકાને કાજે ખપી જવું પડે તો ભલે ખપી જવું પડે, માતૃભૂમિને કાજે કાળજા કાઢી દેવા પડે તો ભલે કાઢી દેવા પડે। એ ભાગ દુશ્મન ભાગ, માધાપરની મહિલાઓ મારફાડ કરતી આવે છે। 8 ડિસેમ્બર 1971 ભારતની સેના નાપાક પાકની સામે દોદો હાથ કરી રહી હતી। દારૂ પીધેલી ઉંદરડી વાગડિયા મીંદડા સામે આંખ ઊંચી કરી રહી હતી। બોર્ડર ઉપર આવેલી કચ્છની સરજમીન ઉપર મોરચો મંડાયો હતો। કચ્છના ભુજ ખાતે સેનાનું મુખ્ય મથક, રાતના અંધારાનો લાભ લઈને કાયર પાડોશી દેશનો હુમલો, કચ્છની ધરતી ઉપર સાયરનના અવાજની બગબગાટી, દીવાબત્તી બંધ, ઘરમાં પુરાઈ ગયેલી પ્રજા, ચારે કોર કાળો ભમર અંધારપટ, ભારતીય સૂરવીરોની જવાબી કાર્યવાહી, છતાં સામી છાતીએ લડવાની હિંમત ન રાખનારા બાયલાઓએ 64 અગનગોળા વરસાવીને એરફોર્સની હવાઈ પટ્ટી હતી નહોતી કરી નાખી। હવાઈ પટ્ટી તૂટી પડતા ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનો ઉડાન ભરી શકતા ન હતા। ભારતીય વાયુસેનાએ હવાઈ પટ્ટીના સમારકામ માટે સીમા સુરક્ષા દળના જવાનોને બોલાવ્યા। સમય ખૂબ જ ઝડપથી પસાર થઈ રહ્યો હતો, મજૂરો ખૂબ જ ઓછા હતા। એવામાં ભુજના માધાપુર ગામની 300 જેટલી વિરાંગનાઓ જીવના જોખમે વછૂટી, અન્ય કેટલાક પણ ભારતીય વાયુસેનાની મદદે દોડી આવ્યા, પણ એમાં મોટા ભાગની મહિલાઓ જ હતી। અસાધારણ દેશભક્તિથી ઝળુંત્યા બધી જ મહિલાઓએ ફક્ત 72 કલાકમાં નવી નકોર હવાઈ પટ્ટી તૈયાર કરી દીધી। વાયુસેનાના લડાકુ વિમાનો ફરીથી ઉડાનો ભરવા લાગ્યા અને દુશ્મનોને ભોંય ભેગા કરી દીધા। આ 300 જાબાજ મહિલાઓમાંથી 60 મહિલાઓ અત્યારે હયાત છે, તેમાંથી એક બેનો વેટો તમને કરાવીએ છીએ। 1971માં 5-6 દિવસ સુધી મેં ભાગ લીધેલો છું। ખાવા અનાજ નહોતું મળ્યું, પીવા પાણી નહોતું મળ્યું, અને કપડાં પણ મારા બાવળિયામાં ધોળી ધોળીને તૂટી ગયા હતા। એ પરિસ્થિતિમાં અમે હતા, ગાયન વાગે પટી કાઢી અમે નાની ખોદેલી હતી, ખાડા ખોદેલા, એમાં અમે જઈને પડતા મિલકીવાળા ભેગા, અને અમે ભેગા કોઈ જોતા નહોતા કે આ ભાઈ છે કે બાઈ છે એમ, અને કામ કરવા ટાણે કૂતરાને ગોળે ધોળધોળીને કામ કર્યું। તે 5 દિવસમાં અમે રનવા તૈયાર કર્યો, અને રનવામાં ખાડા પડી ગયા હતા, 18 બૂમ પડ્યા ત્યારે ખાડા પડી ગયા હતા, લગભગ 25-30 ફૂટ ઊંડા 3 ખાડા, અને 25-3 ફૂટ પહોળા, અને 25-3 ફૂટ લાંબા, એવા એવી રીતના મોટા મોટા 3 ખાડા હતા। નાના નાના તો ઘણા પણ હતા, પણ મોટા મોટા 3 ખાડા હતા। તમે જાતકને પહેલો રંગવા ઉપર જે પૂર ખાડામાંથી નીકળ્યું હતું, એ અમે હિંસને પાવડા લઈ, ભમેલા લઈ, અને બધું પહેલું ભૂરી નાખ્યું, અને પછી અમે મોરી હતી એ મોરીમાં ખોદી, અને મોરમ કહેવાય તેને, 10-15 બાઈ ખોદે, 10-15 બાઈ લોરી ભરાવે, 10-15 બાઈ અમે હલવા ઉપર ઠલવે, એવી રીતના બાઈ જાતા ડાળે મૂળે બધી ચોટેલી કામમાં હતી। પણ કોઈ એમ જોયું નહોતું કે ક્યાં કામ કરી કે ક્યાં ન કરી, જે હાથમાં આવ્યું તે કામ કરી। ઘરેથી નીકળી તો સાસુ ને ઘરવાળા આડા ઊભા હોય, તેને કહે કે ભાઈ અમને જવા દો, અમે આપણો દેશ બચાવવા માટે જાય છે, અને જો બૂમ ગામમાં પડશે તો આપણે ગામમાં મરી રહેશું, અને એરપોર્ટમાં પડશે તો એરપોર્ટમાં મરી રહેશું, ને આપણા ઉપર જો ભગવાનનો સાથ હશે તો અમારો વાળ પણ વાંકો નહીં થાય। અને મારી ઉંમર તેથી 28 વર્ષની હતી, અને મારા 1.5 વર્ષનો છોકરો મૂકી અને હું ગઈ હતી। આ આખાઈ ઘટનાક્રમને અજય દેવગનની હિન્દી ફિલ્મ ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયામાં સમાવી લેવામાં આવ્યો છે। એ ફિલ્મ તો આવતા આવશે, પણ દેશદાજની આ વિરલ ઘટના અત્યારે તાજી કરવી જરૂરી છે, કારણ કે આ મહિલાઓને જે ઓળખ મળવી જોઈતી હતી એ 2014 સુધી નહોતી મળી। પણ હવે આ બધી જ મહિલાઓની યાદમાં ભુજ ખાતે કરોડોના ખર્ચે વન રક્ષક પાર્ક બન્યો છે, તેમજ માધાપર ગામના પાદરે એક મોટું વિરાંગના સ્મારક ઊભું કરવામાં આવ્યું છે। કેવા દુખડા વેઠીને 300 મહિલાઓએ હવાઈ પટ્ટી તૈયાર કરી હતી, સાંભળો બીજી એક મહિલાના મુખેથી। જ્યારે બોમ્બ પડ્યા ત્યારે અમે પહેલે દિવસે ત્યાં એરપોર્ટે ગયું, તો ત્યાં અમને તો પાણી લઈને ખાવાનું નહીં કંઈ નહીં, તો ભુજવાળાને ખબર પડી, તો એ ગયા મંદિર હતી, અને અમે અમારું કામ કરતું હતું, ને સાડીના અમારા સાદલા પહેલાં પહેરતા, સાદલાના છેડામાં અમે
છેડામાં લઈને ખાતું, કાંઈ ન અમારા કને કાંઈ વાસણ નહોતું, અને પાણી પી તો અમે ઓલા ગમેલા હોય એમાં પાણી પી, ગરમ ગરમ પાણી હોય તો એ પી લઈ, અને 7 થી 7 અમે છબીની અંદર રેડી કરી નાખ્યું, અને 8 મેં જે એર ઉતર્યું, અને જ્યારે માથેથી એર આવે તે સારી લાગે, ભૂંપાટો થાય ભૂમ એમ, પછી બંધ થાય ત્યારે અમે બહારી નીકળી ખાડામાંથી, તો ખાડામાં બધી ખાડામાં પડે, કોઈક બીજે બાવળિયા હોય એમાં દોડી જાય, અને ખાડામાં તો અમે ભેગ્યું અને સૈનિકો એ અમારા ભેગા, અમે જો અંદર ઠેકલા મારી તો એ સૈનિકે માથે પડે, કેમ કે જીભ બચાવો તો ને આપણે, અને ભારત બચાવતો આપણે, એટલે અમે બહુ કામ કર્યું, અને પેલી અમારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી, આપણા માતા પરની અમારા ગામમાં લાઇટી જ નહીં, ભૂજમાં નહીં, અહીંયા નહીં, ક્યાંય અંજવાળ જ ન મળે. દિલોજાનથી દેશભક્તિ નિભાવનારા બધી મહિલાઓએ તેમની મહેનતના બદલામાં રાતો કાવડિયો લીધો ન હતો. યુદ્ધના 3 વર્ષ બાદ જ્યારે એ વખતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તેમને ભેટ આપવાની વાત કરી તો તમામે તમામ મહિલાઓએ વિનમ્રતાપૂર્વક ના પાડી દીધી. બધી જ મહિલાઓએ કહ્યું, અમે જે કંઈ કર્યું એ પૈસા માટે નહોતું કર્યું, દેશ માટે કર્યું હતું, દેશ બાંધવની રક્ષા કાજે કર્યું હતું. ભેટ આપવા આવેલા લોકોને મહિલાઓએ કહ્યું, અસા કે રતી પૈ ન ખપે ભા, નહીતર એ વખતે તો ખૂબ જ ગરીબાઈ હતી, બિયાણા અને ચારાનામાં આખો દિવસ ટૂંકો કરવો પડતો હતો, પણ બધી મહિલાઓને તો મા ભોમકા કાજે કરેલા પુણ્યને વટાવવું ન હતું, ત્યાં સુધી કે તેમને મળેલી 50,000 રૂપિયાની પુરસ્કારની રકમ માધાપરના એક કમ્યુનિટી હોલમાં દાનમાં આપી દીધી. એક વખત આ બધી મહિલાઓએ રેલવેમાં મફત મુસાફરી કરવાની સુવિધા માંગી હતી, જે તેમને આપવામાં ન આવી. ફટરે ભૂંડી કોંગ્રેસની સરકાર અને ફટરે ભૂંડી ત્યાર પછીની એની માસીની દીકરીઓ જેવી બીજી બધી સરકારો 40-50 વર્ષે આ મહિલાઓની યાદમાં સ્મારક બન્યા, કરોડોનું આંધણ કરીને પાર્ક બન્યા. આ તો બધું જીથરા બાબાનો દાડો કરવા જેવું છે, જીવતા જાણ્યા નહીં ને મુવા પછી ધડાપીટ. હવે ફક્ત 50-60 જેટલી મહિલાઓ જ જીવે છે. એ કાંઈ બાકીની મહિલાઓને વોટ્સએપ કરીને કહેવાની નથી કે જો 12 વર્ષે બાવો બોલ્યો, રહીને આપણા નામના પાળિયા ખોળાયા છે, પણ નથી કહેતા કે દેવાવાળો તો ઉપરવાળો છે, સરકાર દઈ દઈને શું દેવાની હતી. આ 300 સકનાવરી મહિલાના આશીર્વાદના પ્રતાપે કચ્છનું માધાપર ગામ આજે ભારતનું જ નહીં પણ સમગ્ર એશિયાનું અમીર ગામ છે. આ ગામના લોકો કરોડપતિ અને અબજોપતિ છે, ને ગામનું છોકરે છોકરું લખપતિ છે. બાળકનો જન્મ થતાં જ એના નામની મોટી થાપણ બેંકમાં મુકાઈ જાય છે. ભારત ભૂમિ માટે કરેલી અસાધારણ દેશભક્તિ કદી એળે જતી નથી. આ બનાવ બન્યો ત્યારે વિજય કાર્નિક ભુજ એરપોર્ટના ઇન્ચાર્જ હતા, તેમનું પણ મહત્વનું યોગદાન છે. તેઓ હજી જીવે છે. તેઓ કહે છે કે હવાઈ પટ્ટીના સમારકામ વખતે એક પણ મહિલાનો જીવ ગયો હોત તો અમે અમારી જાતને ક્યારેય માફ ન કરી શક્યા હોત. ભુજ ફિલ્મમાં વિજય કાર્નિકની ભૂમિકા અજય દેવગણ કરવાના છે. આ છે બાકીના બીજા કલાકારો. આ ફિલ્મમાં રણછોડ પગીની પણ વાત આવે છે, જેનો વિડીયો અમે અગાઉ બનાવી ચૂક્યા છીએ, જે અત્યાર સુધી 1,36,000 લોકોએ જોયો છે. લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે. ફિલ્મ આવે તો જરૂર જોજો. થિયેટરમાં સીટીયું ન મારતા, ચીચિયારીયું ન કરતા, પણ વંદે માતરમ અને ભારત માતાનો એવો જય જયકાર બોલાવજો કે એનો પડઘો ઠેઠ પાકિસ્તાન સુધી પડવો જોઈએ. હે 300 માવડિયું, તમને સતસત નમન. મન થાય છે કે આ ફિલ્મ હું ભુજની કોઈ ટોકીજમાં જઈને જોઉં, પણ જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો તો. નમસ્કાર.